गुड मॉर्निंग स्टूडेंट, केम छो बता? मजा माने अंजलि विद्या मंदिर में आप सर्वनु स्वागत छे। पहला आपणे वर्ग अने वर्गमूळ शीखी गया, आजे आपणे गण अने गणमूळ शीखशू। गण कोने कहे छे? एकनी एक संख्यानो त्रण वार गुणाकार करवाथी मळती संख्या पूर्ण गण संख्या कहेवाय छे। जेम के एक गुणिया एक गुणिया एक बराबर एक, एवी रीते बे गुणिया बे गुणिया बे बराबर आठ, एज रीते त्रण गुणिया त्रण गुणिया त्रण बराबर सत्यावीस। अहीं एक आठ अने सत्यावीस ए पूर्ण गण संख्याओ छे। पूर्ण गण संख्याओ असंख्य छे। आपेल गणमूल, आपेली संख्या जे संख्यानो गण छे તે સંખ્યાને આપેલી સંખ્યાનું ગણમૂળ કહેવાય છે। ગણમૂળ દર્શાવવા માટે નીચે તમને સ્ક્રીન ઉપર સંકેત દેખાય છે, સંકેતનો ઉપયોગ કરવામાં આવે છે। વર્ગમૂળ જેવી નિશાની અને એનો જે બારનો ભાગ છે ત્યાં ત્રણ લખવાના બરાબર છે, એટલે કે વર્ગમૂળ ગણમૂળમાં આઠ બરાબર બે બરાબર। કોઈપણ એકી સંખ્યાઓ ધન એકી સંખ્યા મળે અને બે બેકી સંખ્યાઓ એ ધન બેકી સંખ્યા મળે છે। પૂર્વ ઋણ સંખ્યાનું ગણમૂળ ઋણમાં જ મળે છે। હવે જે સંખ્યાનું એકમનો અંક એક હોય તે સંખ્યાની ગણનો એકમનો અંક એક જ થાય, તેવી જ રીતે જેનો બે હોય તો એનો આઠ થાય, ત્રણ હોય એકમનો અંક જેનો બે હોય એનો ગણનો એકમનો અંક આઠ થાય, જેનો ત્રણ હોય તેનો ગણ સંખ્યાનો એકમનો અંક સાત થાય બરાબર। તો આ બધા નિયમ છે તો એ હું તમને લખીને સમજાવીશ। જુઓ, ગણ સંખ્યા એટલે કે ત્રણ વખતનો ગુણાકાર, ગણ એટલે કોઈ એક સંખ્યાનો ત્રણ વાર ગુણાકાર, જેમ કે બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર આઠ। તો આઠ બે છે, બે નું ગણમૂળ આઠ થયું, એટલે કે કોઈ પણ સંખ્યાને તમે એની ઈ સંખ્યા વડે ત્રણ વખત ગુણો એટલે એનું ગણમૂળમાં એવી રીતે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, તો ત્રણ ફેરી નવ, નવ ફેરી સત્યાવીસ બરાબર છે। આ રીતે સંખ્યાઓ મળે છે। હવે ગણમૂળ છે એ આ રીતે નિશાનીમાં આ રીતે દર્શાવાય છે બરાબર છે, ગણમૂળ આ રીતે દર્શાવાય છે। હવે જુઓ, જે સંખ્યાની એકમનો અંક એક હોય ગણમૂળ માટે તમારે આ બધી બાબત ખાસ યાદ રાખવાની છે બરાબર। જેમ કે ધારો કે જે સંખ્યાની પાછળ જે સંખ્યાનો એકમનો અંક એક હોય જે સંખ્યાનો એકમનો અંક એક હોય તો તેના ગણમાં પણ તો તેના હોય તો તેના ધન એકમમાં ધન એકમના અંકમાં તો
તેના પણ અંકમાં પણ એકમનું અંક એક હોય છે, બરાબર છે? ધારો કે આપણે 21 11 લઈએ, બરાબર છે? દાખલા તરીકે હવે જો 11 × 11 કરો એટલે 121. હવે 121 × આપણે 11 કરીએ તો આપણને કેટલા મળે છે? 1 કર્યો તો કેટલા મળ્યા? 1331. સોયું એકમનો અંક અહીં કયો મળ્યો? આપણને 1 મળ્યો, બરાબર. હવે એવી રીતે તમને હું બતાવી, એટલે કે 0 થી 9 સુધીની સંખ્યાના એકમનો અંક શું આવશે એ હું તમને લખાવીશ. તમારે પાકું કરી લેવાનું છે તો જ આ ચિત્ર તમને સરળતાથી આવડશે. એક લખ્યું, હવે આપણે એને લખીએ. જો જે સંખ્યાનો એકમનો અંક 2 હોય, જે સંખ્યાનો એકમનો અંક 2 હોય, તેના 1 અંકમાં એકમના અંકની એકમનો અંક 8 આવે. કેવી રીતે? જો તમને ખબર છે કે 2 × 2 × 2 કહીએ છીએ આપણે તો આપણને જવાબ શું મળે છે? 8 મળે છે. 2 × 2 × 2 તો બરાબર 8. હવે આપણે અહીંયા 12 નું કરીએ તો 12 × 12 તો 12 × 12 કેટલા થશે? 144. હવે 144 × પાછા આપણે 12 કરશું તો જો આપણને અહીંયા શું જવાબ મળે છે? 4 × 4 × 4 × 1 × 1 4 × 8 4 × 8 2 × 1 2 જોયું? આઠને 4 × 12 મોટો વધે 4 × 5 × 6 × 7 બરાબર. અહીંયા આપણને 12 × 12 × 12 કરતા કેટલા મળ્યા? તો કે 1728. જોયું? એકમનો શું આવ્યો? 8, બરાબર છે. એ જ રીતે આપણે 3 નું કરીએ, એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 3 હોય તેની ગણ અંકમાં એકમનો અંક, એટલે કે એની ગણ સંખ્યામાં એકમનો
આવે, જેમ કે 3 × 3 × 3 તો 3 × 3 = 9, 9 × 3 = 27. હવે આપણે 13 નું જોઈએ તો 13 × 13 એટલે કેટલા થશે? 169 × 13 કરીએ આપણે અહીંયા 3 વાર 13 × 13 × 13 લઈએ, બરાબર છે? તો આપણને શું મળશે? તો કે 179 × 13 169 × 13
જે સંખ્યાના એકમનો અંક પાંચ હોય તે સંખ્યાની ગણ સંખ્યાનું એકમનું પાંચ આવે બરાબર. દાખલા તરીકે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ, પચું પચું પચીસ, પચીસ પાછા એકસો પચીસ. જોયો આવ્યો તમને પાંચ. હવે આપણે પંદર લઈએ. પંદર ગુણ્યા પંદર કેટલા થશે? બસો પચીસ. બસો પચીસ ગુણ્યા પાછા પંદર કરીએ તો શું થશે? જોયું કેટલા આવ્યા? તેત્રીસો પંચોતેર. અહીંયા જોયું આમાં એકમ નો આંક પાંચ આવ્યો, આમાં એકમ નો પાંચ આવ્યો. હવે આપણે પાંચ સુધી જોયું, હવે છ નું જોયું. આ સંખ્યા આ તમારે બોર્ડ જેમ કરું છું એ તમે તમારી નોટબુકમાં જરૂરથી ઉતારી લેજો, જેથી જયારે પણ તમે એ ચેપ્ટર રિવિઝન કરો ત્યારે તમને એ યાદ રહી જાય કે આ હોય તો એનો જવાબ આ રીતમાં જ આવશે, જેથી તમને સાચો જવાબ સાચો છે કે ખોટો એ તરત જ સમજાઈ જશે. બરાબર. હવે છે આપણે ક્યાં પાંચ સુધી પહોંચાતા, હવે છ. જે સંખ્યાનો એકમનો અંક છ હોય તે સંખ્યાની તે સંખ્યાના ગણનો એકમનો સંખ્યાના ગણનો એકમનો અંક પણ છ જ હોય છે. છ હોય જેમ કે છ ગુણ્યા છ ગુણ્યા છ તો છ છ એક છત્રીસ, તો છત્રીસ ગુણ્યા છ કરો બસો ને સોળ. જોયું અહીંયા છ આવ્યો એકમનો. હવે એવી જ રીતે આપણે અહીંયા સોળ નું લઈએ. સોળ ગુણ્યા સોળ ગુણ્યા સોળ બરાબર. પેલા સોળ ગુણ્યા સોળ કરીએ એટલે
256 ગુણ્યા પાછા 16 કરી આપણે બરાબર છે. તો આપણે નવ લઈએ
નવ ગુણ્યા નવ ગુણ્યા નવ તો નવ નવે એક્યાસી એક્યાસી આઠ નવા બોતેર એટલે 729 અહીંયા આપણને જે નવ જોયો એકમનો શું આવ્યો નવ બરાબર છે તો આપણે એક થી નવ જોયા હવે જે સંખ્યાનો એકમનો અંક જીરો હોય તે સંખ્યાના ગણના છેલ્લા ત્રણ અંક જીરો હોય છે જે સંખ્યાનો એકમનો અંક આપણે અહીંયા શૂન્ય હોય તો જે સંખ્યાના એકમના અંકને પણ તે સંખ્યાના ગણના છેલ્લા ત્રણ અંક જીરો 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 હોય બરાબર આપણે કરીએ દસ ગુણ્યા દસ ગુણ્યા દસ બરાબર તો એક બે ને ત્રણ એટલે એક ના એક અને એક બે અને ત્રણ એટલે એક બે અને ત્રણ બરાબર સમજાયું હવે આવી રીતે આપણે બેન વીસ ગુણ્યા વીસ ગુણ્યા વીસ તમે કરો તો બે દુ ચાર દુ આઠ એટલે આઠ અને ત્રણ મીન્યા આ રીતે જવાબ તમને મળશે હવે તમને ખાસ યાદ રાખવાનું છે કે હાંડી રામાનું જ સંખ્યા આ રસપ્રદ સંખ્યા એવી છે કે જેને બે ઘન સંખ્યાના સરવાળા રૂપે પણ દર્શાવી શકાય છે ધારો કે 1729 આપેલા છે તો 1729 આપણે આપેલા હોય તો આપણે એના બે ભાગ પાડીએ તો 1000 અને 729 તો 1000 છે એ 10 નું ઘનમૂળ થશે અને 29 એટલે કે એકમનો અંક 9 છે તો એવી કઈ સંખ્યા લઈએ તો કે 9 નું ઘનમૂળ 729 થાય બરાબર છે આવી રીતે બીજી સંખ્યાઓ પણ છે જુઓ હવે તમને પાયા નંબર 111 ઉપર નીચે આપેલી સંખ્યાઓના ઘન કરવાથી મળતી સંખ્યામાં એકમનો અંક શોધો જુઓ હવે તમને મોટી રકમ આપેલી છે કે 3331 હવે એમાં તમને સાવ સરળતાથી જ ખબર પડી જશે એમાં આપણે કઈ દર્શાવવાનું છે ને એમાં એકમનો અંક કયો છે એકમનો અંક એક છે તો એના ધનનો એકમનો અંક કયો આવશે એક જ આવશે બરાબર છે પછી બીજી સંખ્યા છે 8888 હવે એ સંખ્યામાં એકમનો અંક કયો છે 8 છે તો આપણે જોયું કે 2 છે એને ઘન કરવાથી મળતી સંખ્યા કઈ મળશે છેલ્લી સંખ્યા 2 મળશે કઈ મળશે 2 બરાબર છે એવી રીતે 149 છે એ સંખ્યાનો એકમનો અંક 9 છે તેને ધન કરવાથી મળતી સંખ્યા 9 થશે હવે બાકીની છે એ તમે તમારી જાતે પ્રયત્ન કરજો હવે તમને જો બીજું આપેલું છે કે 1 = 1 નો ઘન હવે એવી પેટર્ન વાળી આપણે બનાવવાની છે કે 3 + 5 = 8 તો 8 નો ઘન મૂળ શું તો કે 2 નું ઘન એટલે 8 બરાબર છે તો એ ક્રમિક એકી સંખ્યા છે તો એ કઈ રીતે મળે છે તો આપણે એ જોઈએ તો અહીં આપણે છે તો પ્રથમ સંખ્યાને એ કૌંસમાં 1 - 1 = 1 બરાબર એ રીતે આપણને મળશે એક બરાબર છે આ રીતે તમને આપેલું છે એન એટલે જેટલી એકી સંખ્યાનો સરવાળો કરતા એનનું ઘન
મળે છે. જો અહીં પેલું તમને એ આપેલું છે કે n બરાબર 6 નો ઘન એમ આપેલું છે. તો અહીં n બરાબર આપણે 6 લઈશું તો આમાં શું આવશે? તો કે 6 કૌંસમાં 6 ઓછા 1 વત્તા 1. તો એમને અહીંયા શું આવશે? 5 વત્તા 1, એટલે 6 એમને 5 ને 1 6 બરાબર છે. આ રીતે આપણને મળશે, સોરી 6 × 5 થશે. અહીંયા આપણને 6 × 5 વત્તા 6 × 5 વત્તા 1 બરાબર. તો 6 × 5 = 30 વત્તા 1 બરાબર 31 સંખ્યા મળી. હવે 6 નો ઘન બરાબર 6 નો ઘન બરાબર હવે અહીંયા આ 1 છે, હવે અહીંયા આપણે 2 લેવાના. તો એ રીતે તમે કરશો તો 31 33 આ રીતે તમને સંખ્યા મળશે. 31 + 33 + 35 + 37 + 39 39 + 41 તો 1 2 3 4 5 અને 6 સંખ્યા થઈ બરાબર છે. તો 216 એટલે કે n 216 આ બધાનો તમે સરવાળો કરશો એટલે 216 6 નું ઘન પણ 216 તમને મળશે. અહીંયા આવશે n સંખ્યા બરાબર. સમજાઈ ગયું બધાને બરાબર છે. આવી રીતે તમારે 8 અને 7 નો પ્રયત્ન કરવાનો છે. અહીંયા આપણે આ સમજ્યા. બીજું હવે પછીના વિડીયોમાં તમને હું સમજાવીશ. આ વિડીયો આખે આખો જરૂરથી જોજો અને જે કંઈ લખાયું છે કે એકમ નામનું એ તમારી નોટબુકમાં તમારે જરૂરથી નોંધ કરવાની છે. થેન્ક યુ.